નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્કૂલ શરૂ થઈ ગઈ છે, જેમ બને તેમ ઝડપથી શાળાએ આવો. બહાર કરતાં શાળામાં વધારે સુરક્ષિત છો. અભ્યાસક્રમ આપણો નવમા ધોરણનો પૂરો થયો. હવે થોડું રિવિઝન કરી લઈએ. રિવિઝનની અંદર આજે આપણે કાવ્ય એક સાંજ સમય શા મળ્યો એના વિશે થોડી વાત કરીએ. આમ તો તમે એનો અભ્યાસ કર્યો છે, પણ ફરી એક વખત એની યાદ કરાવી દો. એના કવિ છે નરસિંહ મહેતા. આપણે એના વિશે વાત કરી હતી કે તેઓનો જન્મ આપણા ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો અને જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી. ભક્તિ પદાર્થના પદોની એમણે રચના કરી. એ કૃષ્ણ ભક્તિ છે. આદિકવિ તરીકેનું તેમને બિરુદ પ્રાપ્ત થયું છે. તેમના મોટાભાગના પદો છે એ ઘેર ઘેર પ્રભાતિયા તરીકે આજે પણ એટલા જ પ્રખ્યાત છે, ને લગભગ બધા જ પદો એ ઝૂલણા છંદમાં ગવાયેલા છે. નરસિંહ મહેતાએ ના પદોને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ, આત્મચરિત્રાત્મક પદો અને ભક્તિ પદાર્થના પદો, જેની અંદર તેમને પોતાના જીવનની અંદર પ્રશ્નો આવ્યા અને ઈશ્વરે સાથ આપીને ઉકેલ્યા તે બધા આત્મચરિત્રાત્મક પદો છે, અને એણે એના પરમ તત્વને પામીને જે રચના કરી તે બધી ભક્તિ પદાર્થો છે. આ કાવ્યની અંદર આમ તો આ અત્યાર સુધી આપણે નરસિંહ મહેતાના ભજનો અને પદ ભણ્યા, પણ આ કાવ્યની અંદર આપણે એક ગીત કાવ્ય છે, આનો સાહિત્ય પ્રકાર છે ગીત, અને એના વિશે આપણે વાત કરવાની છે. સરસ મજાનું એક ખાલી એક જ દ્રશ્યની કવિએ વાત કરી છે. સાંજના સમય થયો છે, પૃથ્વી પરથી સૂર્ય ધીમે ધીમે વિદાય લે છે, મંદ મંદ શીતળ પવન વાઈ રહ્યો છે. એવા સમયે ગાયોના ધણ સાથે આપણે જાણીએ છીએ કે કૃષ્ણએ પૃથ્વી ઉપર આવીને ઘણી બધી લીલાઓ કરી છે. ગોકુળ ને મથુરામાં એમણે પોતાનું જીવન વિતાવ્યું. તો જુદી જુદી જગ્યાએ પછી દ્વારકામાં આવીને એ રહ્યા, એ કૃષ્ણના જીવન વિશે વાત થઈ. પણ આપણે અત્યારે વાત કરીએ છીએ વૃંદાવનની, ગોકુળની, કે જ્યાં એ ગાયો ચરાવવા જતા અને ગાયોને ચરાવીને સાંજના સમયે જ્યારે એ પાછા ફરે છે તેવા સમયે એ દ્રશ્ય કેવું છે, માત્ર એ જ પ્રસંગને કવિએ સરસ રીતે ઉપમાઓ આપી આપીને વાત કરી છે કે સાંજના સમયે એ ફરી પાછા આવી રહ્યા છે, ત્યારે આગળ ગાયોનો ધણ છે, પાછળ સાજન એટલે કે એના મિત્રો ગોવાળિયાઓ છે, અને આ દ્રશ્ય ખરેખર મનમોહક લાગે છે. શું કામ? તો કે એણે સરસ મજાનું મોર મુગટ ધારણ પહેર્યો છે, કાનમાં કુંડળ પહેર્યા છે, પીળા વસ્ત્ર પીતાંબર તેઓ ધારણ કરતા હતા, અને સરસ મજાની ચાદર ફૂલોની ઓઢી છે. ચુવાર ચંદનના સુગંધી પદાર્થોથી તે મહેકી રહી છે. તો એને ઉપમા આપે છે કે આ કૃષ્ણ કેવા લાગે છે આ બધાની વચ્ચે, કેમ જુદા કરી આવે છે. પહેલાં એના પહેરવેશનું વર્ણન કરે છે, અને પછી કહે છે કે જેમ અઠળક તારાઓથી ભરપૂર આકાશમાં એક ચંદ્ર એ શોભાયમાન છે, પૃથ્વી ઉપર તેની શીતળતા અને ચાંદની અર્પિત કરે છે, એવી જ રીતે આ કૃષ્ણ છે એ પણ એની ગોવાળની એના ગોવાળિયાની વચ્ચે શોભી રહ્યા છે. બીજી ઉપમા આપે છે કે જેમ સોનાની વીંટીની અંદર હીરો ચમકે છે, એવી જ રીતે આ ગોવાળિયાઓની વચ્ચે ગિરિધર એ ચમકી રહ્યા છે. આમ સરસ રીતે અને વળી પાછા એના ભાઈના સંબંધ સાથે જોડે છે. હરિહળધરનો વીરો, હળધર એટલે હળને ધારણ કરનાર, હળને કોણે ધારણ કર્યું છે? બલરામજી એનો ભાઈ. આવો સરસ દેખાઈ રહ્યો છે, અને આવું સરસ રૂપ, આવું સરસ દ્રશ્ય ખરેખર મનની અંદર મોહ ઉત્પન્ન કરે, લાગણી ઉત્પન્ન કરે, આપણને એમાં ઓતપ્રોત કરી દે છે. ખરેખર આ બાલાજીનું રૂપ છે, એટલા માટે એ હૃદયમાં ઘસ્યું, એટલે કે મારા હૃદયમાં એ વસી ગયું છે. એક સામાન્ય દ્રશ્ય, ગોકુળમાં ગાયો ચરાવીને આવે છે, ગોવાળિયાને ગાયોના ધણની સાથે વચ્ચે સાથે છે, એવા એ દ્રશ્ય મારા મનને મારા હૃદયમાં ઉતરી ગયું છે, અને એટલા માટે મને થાય છે કે મારું તન મન ધન બધું જ એને હું સમર્પિત કરી દઉં છું. અને છેલ્લે પંક્તિની અંદર નરસિંહ મહેતા કહે છે કે આ બાલાજીનું રૂપ છે ખૂબ મહાશુભકારી લાગે છે, જીવનને ધન્ય બનાવનારું લાગે છે,
નરસૈયાના સ્વામી તરીકે એને ઓળખાવે છે. માત્ર એક જ કાવ્યની અંદર પણ શામળિયો, ગિરધર, નરસિંહ મહેતાના સ્વામી એવી ઘણા બધા નામોની વાત કરી દીધી. આપણે જાણીએ છીએ કૃષ્ણના ઘણા બધા નામો છે અને એણે ઘણા બધા નામની આમાં ઉલ્લેખ પણ કરી લીધો. અને ખરેખર આ દ્રશ્ય છે એ નિરખ્યા જ કરીએ, જોયા જ કરીએ એવું મન થાય છે. બરાબર, આવી રીતે આ કાવ્યની અંદર એક સામાન્ય દસેક પંક્તિનું કાવ્ય છે અને કૃષ્ણની સાંજે પાછા ફરતા જે એના દ્રશ્ય ઊભા થયા છે એને સરખાવ્યા છે, એને ઉપમા આપી છે અને આ રૂપ મહાશુભકારી છે એવી વાત કવિએ આની અંદર રજૂ કરી દીધી છે. તો તમને આ કાવ્ય સરસ રીતે સમજાયું છે. એની મુખ્ય કૃતિ છે નરસિંહ મહેતાના કાવ્ય. આપણે ચાર માર્કના જોડકા આવે છે એમાં કૃતિ, કરતા, સાહિત્ય પ્રકાર વગેરેથી જોડવાના હોય છે, ચાર ગદ્ય અને ચાર પદ્ય. તો એને વિશેષ ધ્યાન આપીને તૈયારી કરતા રહેજો. સરસ રીતે તૈયારી કરશો તો તમને ખ્યાલ આવી જશે. સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ વિશે પણ જોતા રહેજો. આનો સ્વાધ્યાય પણ તમે કમ્પ્લીટ કર્યો હશે. ઓલમોસ્ટ બધા પ્રશ્નોના જવાબના એક સરખા છે, પણ કઈ રીતે એને લખો એ જ તમારે જોવાનું છે. જેમ કે નરસિંહ મહેતા અર્થી રહ્યા છે, કારણ કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, એ સુંદર દેખાઈ રહ્યા છે અને આ પીળા વસ્ત્ર ધારણ કર્યા છે, માથે મોર મુગટ છે, કુંડળ છે અને આ જોઈને કૃષ્ણ નરસિંહ મહેતા હરખી છે. સાંજના સમયનું દ્રશ્ય આલેખવાનું છે તો એની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ નરસિંહ મહેતા છે એ મંદ મંદ શીતળ વાયરો વાઈ રહ્યો છે, ધરતી પરથી સૂર્ય વિદાય લઈ રહ્યો છે. એવા સમયે ગાયોના ધણ સાથે કૃષ્ણ આવે છે, સાથે ગાયોનું ધણને ગોવાળી આવે છે. એ જે દ્રશ્ય છે એને તમારે આલેખવાનું છે. કૃષ્ણના રૂપને મહાશુભકારી શું કામ કહ્યું છે? બરાબર, કવિ શા માટે કહે છે? તો એના રૂપનું, એના જે પહેરવેશ છે એનું વર્ણન કરવાનું છે અને એને દ્રશ્ય જોઈને એવું લાગે કે આપણું તન, મન, ધન તમામ વસ્તુ એમાં સમર્પિત કરી દઈએ અને એટલા માટે એને મહાશુભકારી કહ્યું છે. અને કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? સામાન્ય રીતે જુઓ તો એ પ્રશ્ન એક જ માર્કનો છે કે કવિના મનમાં કૃષ્ણ મોહ ઉપજાવે છે, પણ આપણને 7-8 લીટીમાં પૂછ્યો છે એટલે એના રૂપનું વર્ણન કરવાનું છે, એને ઉપમા આપી છે એની વિશે વાત કરવાની છે અને પછી આપણે એને કહેવાનું છે કે આવી રીતે કૃષ્ણ એ ખૂબ મોહક છે, એ ઈશ્વરીય તત્વ છે, એની અંદર અનેરી શક્તિ અને તાકાત છે, માટે એ કૃષ્ણનું રૂપ છે, એની લીલા છે, એ કવિના મનની અંદર મોહ ઉપજાવે છે. આવી રીતે સરસ મજાના આ કાવ્યની તૈયારી તમે કરી નાખી હશે. આપણે કોઈ સેમેસ્ટર છે નહીં, સરળ આખું પુસ્તકનો જ અભ્યાસ કરવાનો હોય છે, એટલે માટે તમે હવે રિવિઝન આપણે કરતા રહેશું. તમે પ્રશ્ન જવાબ ખાસ તૈયાર કરતા રહેજો અને પરીક્ષાની તૈયારી કરજો. બને તો ઝડપથી વર્ગમાં આવવાનો પ્રયત્ન કરજો.